ના પાણી મુદ્દે ફરી કચ્છના ખેડૂતોએ સરકાર સામે બાંહો ચડાવી છે. સરકારે દુધઈથી રુદ્રમાતા ડેમ સુધી કેનાલના બદલે પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવાનું નક્કી કરતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું 40 કિલોમીટરનું બાકી કામ ઝડપથી પૂર્ણ કરવા અને કેનાલ મારફતે જ પાણી આપવાની ખેડૂતોની માંગ છે. ખેડૂતોની માંગ ન સંતોષાય તો ગાંધીનગર કૂચની પણ તેમની તૈયારીઓ છે. નર્મદા બની ત્યારે લક્ષ્ય કચ્છ હતું જ, કચ્છને પાણી આપવાનું જ હતું. તો હવે શું અમે બન્યું એવું કે ઘટના શું બની અને આજે કચ્છના 10 તાલુકા 9 તાલુકાની બહેનોને દરેક ભાઈઓ આવી ગરમીમાં બેસે ને 22-26 મહિનાથી આ આંદોલન ચાલે. કચ્છની આપણી ભૌગોલિક પરિસ્થિતિ એવી ખરાબ છે કે એક તો ઊંડેથી પાણી ખેડૂતો લઈ આવે છે, રિચાર્જિંગ નથી, વરસાદ પણ નથી, જેને આપણે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કહીએ છીએ. આજના જે અમારા પ્રદેશ અધ્યક્ષે જે કીધું કે જો આ બાબતે પાણી બાબતે અને વીજ મીટર બાબતે જો સરકાર કાંઈ પણ નહીં વિચારે તો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વિવિધ કાર્યક્રમ અને ઉગ્ર આંદોલન કરવાની પણ અમને ફરજ પડશે.